માળિયાહાટીના તાલુકાના બોડી ગામના ખેડૂતે કોઠાસૂસથી તૈયાર કરેલ બારમાસી આંબામાં મોટી ખાખડીઓ જોવા મળે છે, જ્યારે અન્ય આંબામાં મંગીઓ બંધાયેલા તો કોઈ આંબામાં મોર પણ આવ્યા નથી. માળિયાહાટિયા તાલુકાના બોડી ગામના તુલસીબાગ નર્સરી ધરાવતા એસટી નિવૃત્ત કર્મચારીએ કોઠાસૂજથી આંબાની 84 જાતની આંબાની કલમો તૈયાર કરી છે. હાલમાં સરેરાશ મોટા ભાગના આંબાઓમાં મોર આવ્યો નથી, ત્યારે કોઈ આંબા મોરમાં મગિયાથી ઘેઘૂર જોવા મળે છે. તેમજ કોઠાસૂજથી તૈયાર કરેલ બારમાસી આંબામાં મોટી ખાખડીઓ પણ જોવા મળી રહી છે. જે કેરીઓ પાકશે ત્યારબાદ ફરીથી બીજો ફાલ આવશે, જે કેરીઓનો સ્વાદ ચોમાસામાં ચાખવા મળશે, જેથી આ આંબાને શ્રાવણીયો આંબો પણ કહેવામાં આવે છે. તેમજ વેચાણ પણ કરે છે. અહીંથી ખરીદી કરેલી કલમો નેશનલ હોર્ટિકલ્ચર બોર્ડ દિલ્હીની માન્યતા ધરાવતી હોવાના ખેડૂતોને સબસિડીનો લાભ પણ મળે છે. તેમજ ખેતરમાં સોલર સિસ્ટમ, ટપક પદ્ધતિ અને ઓર્ગેનિક ખેતીના ત્રિવેણી સંગમ અને પોતાની કોઠાસૂજથી સારી આવક મેળવી રહ્યા છે. એસટી કોર્પોરેશનમાં નોકરી કરતો હતો ત્યારે ભાઈ વિચાર આવ્યો, એટલે મેં બોડી ગામમાં મારું તુલસીબાગ નામનું ફાર્મ બનાવ્યું છે. એમાં અનેક જાતના મેં આંબા બનાવ્યા છે અને આજની તારીખમાં જે ઘણા બધા દેશી આંબા અને બધી વેરાયટીઓ નાશવંત પામી છે, તો એ બધે ઠેક ઠેકાણે ગોતી અને એનું ટીક લગાવી અને મોટે પાયે મેં આ ટીક લગાવીને ઝાડવા બનાવ્યા છે. મારી વાડીમાં અત્યારે આજની તારીખમાં 84 જાતની કલમોનું ઉત્પાદન મેં ચાલુ કર્યું છે. અને એમાં વિશેષ તો એક જે બારમાસી કલમ આવે છે કે માણસોને બે વખત કેરીનો શાકવાનો સ્વાદ મળે, એ ઝાડવા પણ કલમ બનાવીને વિતરણ કરું છું. આજની તારીખમાં એમાં ફળ છે, ફૂલ છે અને મગિયો પણ બેસી ગયો છે અને કેરીનો 50% ઉત્પાદનમાં પહોંચવાની તૈયારીમાં છે. ગોવિંદ હડિયા સાથે CN24 ન્યૂઝ કિશોર.